रापर खाते पाणी पुरवठा मंत्री कुंवरजी बावड़िया लोक दरबार नो कार्यक्रम योजायो हतो। आ कार्यक्रम में महत्व नो मुद्दों पाणी नो रह्यो हतो अने पाणी ना मुद्दे उग्र रजूआत करवामां आवी हती ने आक्रोश पण जोवा मळी रह्यो हतो। त्यारे धारासभ्य संतकबन अरठिया द्वारा आवेदन पत्र आपवामां आव्युं हतुं। पाणी अंगे तालुका पंचायत प्रमुख हमीरजी सोडा, रामजी सोलंकी, नसाभाई दैया, रमेशभाई दादल, करसनभाई पटेल सहित आगेवानोए रजूआत करी हती। रापर खाते पाणी पुरवठा मंत्री कुंवरजी बावड़िया समक्ष पाणीना प्रश्नों अंगे उग्र रजूआत थता पाणी पुरवठा बोर्डना अधिकारीओनो उधड़ो लीधो हतो। पाणी चोरी करता तत्वों सामे कड़क कार्यवाही हाथ धरवामां आवशे तेवी जाहेरात करी चेतवणी आपी हती। रापर तालुकाना जुदा जुदा विस्तार में पाणीना प्रश्न अंगे 55 प्रश्नोनी रजूआत करवामां आवी हती। तेमज सुवई अने फतेहगढ़ डेममां पाणीना व्यवस्था उपयोगमां लेवा माटे पण रजूआत करावाई हती। चित्रोड़ थईने पलासवा, आडेसर, भीमासर, प्रागपर सुधी पाइपलाइन द्वारा पाणी आपवामां आवी तेवी पण उग्र रजूआत थई हती। आज रोज योजायेला पाणी समस्याना लोकदरबारमां रापर तालुका भाजप जिल्ला पंचायतना सदस्यो, तालुका पंचायतना सदस्यो ने सरपंच तेमज भाजपना संगठनना होद्देदारोए रजूआत करी हती। मंत्रीए पाणीनी समस्या वागड़ पंथकमां ऊभी थई छे ते हल करवा माटे तंत्रने सूचनाओ पण आपी हती। तात्कालिक असरथी पीवाना पाणीनी समस्या हल करवा माटे सूचनाओ आपी हती। वागड़ विस्तारमां ने कच्छमां पाणीनी चोरी पाइपलाइन द्वारा करवामां आवी छे तो पाणी चोरी करनार शख्स सामे वॉटर सप्लाय एक्ट हेठळ गुनो दाखल करवामां आवशे। प्राथण विस्तारमां पाणीनी रजूआत तालुका पंचायतना सदस्य बकुलभाई ठाकुर, रापर तालुका भाजप महामंत्री रामजीभाई चावड़ा, राजूभाई जाडेजा वगैरेए करी हती। पाणी अंगे तालुका पंचायत प्रमुख हमीरजी सोढा, रामजी सोलंकी, नशाभाई दिया, रमेशभाई दादल, करसनभाई पटेल सहितना आगेवानोए रजूआत करी हती। आम रापर तालुकाना 97 गामों 227 वांड विस्तारमांथी पाणीनी समस्या अंगे भारे अने उग्र रजूआत करवामां आवी हती। छेल्ला 25-30 वर्षथी भारतीय जनता पार्टीनुं शासन होय अने डबल एंजिननी सरकार होय छतां पण पाणीनी समस्या यथास्थितिमां रहेવા પામી છે જેને લઈને આ સમસ્યા અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે કરમની કઠણાઈ તો એ છે કે તાલુકાના 39 ગામોના પાદરમાંથી કચ્છ બ્રાન્ચ કેનાલની નર્મદા કેનાલ વહી રહી છે, છતાં રાપર શહેરમાં દર 3 દિવસથી તો ગામડાઓમાં મહિનામાં 1 વખત પાણી મળે છે। આ છે ગુજરાતની હાલત અને ગુજરાતના રાપર વિસ્તારની આ હાલત છે કે દિવસ 3 થાય ત્યારબાદ પાણી મળે છે અને ગામડાઓમાં મહિનામાં એક વખત પાણી મળે છે। આ પરિસ્થિતિની ઉગ્ર રજૂઆત લોકોએ કરી હતી। અવારનવાર પાણી પુરવઠા બોર્ડમાં પણ રજૂઆત કરવામાં આવે છે, છતાં પણ ડબલ એન્જિનની સરકાર કે ડબલ એન્જિનના અધિકારીઓ કંઈ સાંભળવા તૈયાર નથી કે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો। રાપર તાલુકાના અનેક ગામોમાં પાણી પુરવઠા બોર્ડની લાઇનમાં પાણીની ચોરીથી ખેતી પણ કરવામાં આવી રહી હોવાની રજૂઆત કરવામાં આવી હતી, તો અનેક હોટલો અને ઔદ્યોગિક એકમો પણ પાણી ચોરી કરી રહ્યા છે। અગાઉ પણ એક વર્ષ પહેલાં રાપર તાલુકાના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પાણીની સમસ્યા અંગે લોકદરબાર યોજાયો હતો, ત્યારે પણ પાણીની સમસ્યા અમુક ગામોમાં હતી, પરંતુ એક વર્ષમાં પાણીની સમસ્યા હલ થવાના બદલે વધી ગઈ છે। એટલે કે ડબલ એન્જિનની સરકારની સામે ડબલ એન્જિન ચાલવાના બદલે ડબલ સમસ્યાઓ વધતી જ જોવા મળી રહી છે। પાણીની સમસ્યા હલ થવાના બદલે વધી રહી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે। આ બાબતે મંત્રીને યાદ રાખવું જોઈએ કે આજે યોજાયેલા આ કાર્યક્રમમાં સંચાલન રામજીભાઈ ચાવડાએ કર્યું હતું, જ્યારે આભાર વિધિ નિલેશ માલીએ કરી હતી। આજના આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરભાઈ બાવળિયા લોકદરબારના આયોજનમાં ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે ભચાઉ તાલુકાના કંતકોટ ખાતે નિર્માણ પામી રહેલા પાણીના ટાંકાનું નિરીક્ષણ કર્યું હતું। ત્રંબોસ વય રાપરના ચાલી રહેલા પાણીને પાઇપલાઇનનું પણ નિરીક્ષણ કરાયું હતું। રાપર માનવધર્મ પ્રસાર આશ્રમ ખાતે કેબિનેટ મંત્રી દ્વારા લોકદરબાર યોજાયો, જેમાં અધિકારીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં માજી ધારાસભ્ય પંકજ મહેતા, અર્જણ રબારી, મામલતદાર એચજી પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારી આર કે રાઠવા, આંકડા અધિકારી ડીજે ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા, ઉપપ્રમુખ કાનજીભાઈ ગોહિલ, રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની, મહામંત્રી મેહુલ જોશી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ લાલજી કારોત્રા, તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દયા, ડોલરભાઈ રાજગોર, હટુભા સોઢા, ભીખુભા સોઢા સહિતના અનેક કાર્યકરો અને લોકો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય મહત્વનો મુદ્દો પાણીની સમસ્યા રહી હતી, જે હાલમાં યથાસ્થિતિ જોવા મળી રહી છે અને પાણીની સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરવામાં આવે છે, છતાં પણ અધિકારીઓના કાને આ
પાણીની સમસ્યા અથડાતી નથી અને લોકોના પ્રશ્નોનું નિવારણ કરવામાં આવતું નથી ત્યારે આ લોક દરબારમાં મહત્વનો પ્રશ્ન પાણીનો ઉછળ્યો હતો અને પાણીના મુદ્દે લોકોએ ચર્ચા કરી હતી અને પાણી અંગે 97 ગામોમાં 227 વાંડ વિસ્તારની પાણીની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે વહેલી તકે આ સમસ્યા દૂર કરવામાં આવી તેવી પણ માંગ ઉઠવા પામી છે. માત્ર પાણી પુરવઠા માટે કચ્છ ની અંદર આવી હોય તો કુંવરજીભાઈ કચ્છ વતી અમે તમારો આભાર માનીએ છીએ કે કદાચ એક વર્ષ ની અંદર આટલા મોટા આયોજનો ને આપણે વાગડ ને લાગે વળગે છે ત્યાં સુધી આપણને બધાને ખ્યાલ છે. વિસ્તાર દૂરનો ઊંચાણ નીચાણ વાળો વિસ્તાર ક્યાંક સીધો ઢળાવ મળે ક્યાંક ન મળે નીચે જમીનના કુદરતી સોર્સ સમસ્યાઓ હોય એના ઉકેલ માટે શું કરવું જોઈએ યોજના બની રહી છે યોજનાઓ એમાં ગુણવત્તા જળવાય છે કે કેમ શું પ્રશ્નો છે એના માટે લગભગ જિલ્લા મથકે જઈ રહીને અમે સમીક્ષા કરીએ છીએ. એના ભાગરૂપે આ તો બે તાલુકાને ધ્યાનમાં રાખીને અહીંયા આપણા કચ્છમાં આવવાનું થયું છે એટલે આપણી વચ્ચે ઉપસ્થિત આ બંને આજે જે રાપર ખાતે પાણીના પ્રશ્ને જે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું તે બાબતમાં આપનું શું કહેવું છે? જળ જીવન મિશન અંતર્ગત નળ સે જળ ચોખ્ખું શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી દરેક નાગરિકને પોતાના ઘર સુધી મળી રહે એવા એક નિર્દેશ સાથે દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીભાઈએ આ યોજના 2024 સુધીમાં સાકાર કરવા માટે જે રીતે પ્રતિબદ્ધતાથી આગળ વધી રહ્યા છે એ જ રીતે રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ અને અમારો પાણી પૂરતા વિભાગ એ પણ 2022 સુધીમાં દરેક તાલુકા મથકેથી ગામડાઓ સુધી અને ઘર સુધી પીવાનું પાણી ચોખ્ખું શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં મળી રહે એ માટે અમારો વિભાગ સતત પ્રયત્નશીલ છે. આજના કચ્છના મારા પ્રવાસ દરમિયાન ખાસ કરીને બે તાલુકાઓમાં રાપર અને ભચાઉ આ બે તાલુકાઓમાં પણ પીવાના પાણીની સમસ્યાઓ છે એને ધ્યાનમાં રાખીને અમારા આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને આ વિસ્તારના સૌ સન્માનની તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો અમારા સંગઠનના સૌ હોદ્દેદારો એમને સાથે રાખીને આ વિસ્તારમાં જ્યાં જ્યાં પીવાના પાણીની સમસ્યાઓ છે એ સ્થળની મુલાકાત લેવી નવી યોજના બની રહી છે યોજનાઓમાં કોઈ ક્ષતિ હોય અથવા તો કોઈ કામ ઉમેરવાના થતા હોય તો સુધારણા માટે કામ હોય તો એ પણ કરવું અને વાસ્તુના માધ્યમથી થતા કામો એ અંગેની સમીક્ષા કરવી એના ભાગરૂપે અમે અહીંયા આજે મળ્યા. સાહેબ, રાપર તાલુકાના 39 ગામો અને ભચાઉ તાલુકાના 17 ગામોમાંથી જે નર્મદા કેનાલ પસાર થાય છે અને રાપર તાલુકાના 97 ગામો અને 227 વાંઢો તથા 50 જેટલા ભચાઉ તાલુકાના ગામોમાં જે પીવાના પાણીની સમસ્યા છે તે બાબતમાં આપનું શું કહેવું છે? ભચાઉ તાલુકાના અને રાપર તાલુકાના ખાસ કરીને જે વાંઢો એટલે કે અમે એને ફરાવો કહીએ છીએ વાંઢને કનેક્ટિવિટીના પ્રોગ્રામમાં અમે એનું આયોજન કરી લીધું છે એને સુધારણાની યોજનામાં પણ લીધું છે. મૂળ ગામથી વાંઢ સુધી અલગથી પાઇપલાઇનો નાખી ત્યાં સ્ટોરેજ માટેની વ્યવસ્થા થાય એ રીતની અમે આખી યોજના બનાવી લીધી છે. લગભગ 46 કરોડની આસપાસની આ યોજના અત્યારે ટેન્ટેટિવ અમે તૈયાર કરી છે. આજના આ પ્રસંગમાં જેટલા લોકો વધારે વાંઢ બાકી રહી જતી હશે તો એને પણ આમાં સમાવેશ થાય અને યોજના એ પૂર્ણ કાર્યરત થાય ગામ સુધી પીવાનું પાણી મળે અને ગામની આંતરિક વ્યવસ્થા ઊભી થાય અને ગામના પાદરમાંથી અલગથી લઈને વાંઢ સુધીની અલગથી પીવાના પાણીની વ્યવસ્થા થાય એ રીતની વ્યવસ્થા પણ અમે આજના કાર્યક્રમના અનુસંધાને સુધારા સાથે મૂકવા જઈ રહ્યા છીએ. સાહેબ, અગાઉ આપની મુલાકાત સમય જે રાપર તાલુકામાં પાણી ચોરી અંગે જે 7 કે 8 વ્યક્તિ સામે પગલાં લેવામાં આવ્યા હતા અને હાલે રાપર તાલુકામાં અનેક જગ્યાએ પાણી ચોરી થઈ રહી છે
તો તે બાબતમાં આપ આગામી સમયમાં શું પગલાં લેશો? અમે વિધાનસભામાં ડોમેસ્ટિક વોટર સપ્લાય એક્ટ એ કાયદો પસાર કરી દીધો છે. અમે એની શરૂઆતમાં અમલવારી હમણાં જ તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી કરી છે. આવતા દિવસોમાં અમે પણ જે રાપર કે કચ્છમાં કે રાજ્યમાં કોઈ પણ જગ્યાએ પીવાના પાણીની પાઇપલાઇન સાથે ચેડા થતા હશે તો એને અમે તાકીદ કરવાના છીએ. રેગ્યુલર માંગણી કરીને એને અમે જોડાણ આપ્યું, પણ ક્યાંય ચોરી કરતા પકડાશે તો એને વોટર સપ્લાય એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને બંને પ્રકાર શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યક્રમ કામગીરીને અમે જોગવાઈ છે, પગલાં લેવા છે. અને ભવિષ્યમાં ફરી વખત ચોરી કરવા માટે પ્રયત્ન ન કરે તો એ રીતે સજાઓની અને જોગવાઈ છે એની પગલાં કરવાના છે. અચ્છા સાહેબ, વાત કરીએ રાપર તાલુકાના કીડિયાનગરની, જ્યાં 40 વાંઢ આવેલી છે, હવે ત્યાં પ્રધાન